આગળ વાત કરીએ, બુકીઓ દ્વારા હાઈટેક સટ્ટેબાજુ ચાલુ કરાયું છે. ન કોઈ ફોનની જરૂર, ન જગ્યાની જરૂર, બસ મોબાઈલ હાથમાં રાખો ને એપમાં દર્શાવ્યા મુજબ લગાવો પૈસા. આ એપનો લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે, પૈસાદાર થવા માંગે છે. પરંતુ કહેવત છે કે રમનાર જીતતા નથી, રમાડનાર જ જીતે છે. અને એ પછી દેશી સટ્ટો હોય કે હાઈટેક, ખાસ કરીને વાત કરીએ તો દેશનું યુવાધન આ રવાડે ચડી ગયું છે. ત્યારે વીટીવી ન્યૂઝ તમામ એપ્લિકેશન યુઝર્સને અપીલ કરે છે કે આ લત તમને ક્યાંયના નહીં રાખે. આમ કોઈ પૈસાવાળા ન થતા અને અમે પૈસા એમ પૈસા મળતા હોય તો કોઈ નોકરી જ ન કરે, બસ સટ્ટો જ રમે. તો આ જ અંગે વધુ વિગત આપવામાં સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જે રીતે વાત કરીએ, આઈપીએલ ક્રિકેટ સિઝન શરૂ થઈ ગયું છે, મહત્વની વાત કરી યુવા ધન હવે સટ્ટા બજારની અંદર જે રવાડે ચડી ગયું છે, હાઈટેક હવે સટ્ટાડીઓ સટ્ટોડિયાઓ હાઈટેક સટ્ટો રમાડી રહ્યા છે. એપ્લિકેશન જે છે વીટીવી દ્વારા એનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ અંગે શું વધુ વિગત સામે છે? પછી વાત કરીએ તો જે આજે વીટીવી દ્વારા જે અહેવાલ દેખાડવામાં આવી રહ્યો છે કે આઈપીએલ સિઝન 2011ની શરૂઆત થઈ છે, ત્યારે દર વખતની જેમ આ વખતે જે બુકીઓ છે, જે સટોડિયાઓ છે, તેમને સટ્ટો રમાડવાની જે તેમની જે મેથડ છે તેમાં ચેન્જ કરવામાં આવ્યું છે. આ વખતે ઓનલાઈન સટ્ટો જે ખાસ વધારે રમાડવામાં આવે છે કે જેમાં જે એપ્લિકેશન છે, 10 જેટલી જે એપ્લિકેશનો છે તે એપ્લિકેશન થ્રુ આ જે સમગ્ર જે આઈપીએલ સિઝન 2011 છે તેનો સટ્ટો રમાડવામાં આવ્યો છે. અત્યારે તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર બી જોઈ શકો છો કે જે 10 એપ્લિકેશનો છે, 10 એ 10 એપ્લિકેશનોના નામ વીટીવી દ્વારા દેખાડવામાં આવી રહ્યા છે. અને ખાસ જો વાત કરીએ તો આ વખતની જો આ સટ્ટા બજારની જો વાત કરીએ તો રોજની જે 2200 થી 2500 કરોડની હારજીત જે ડે ટુ ડે થતી હોય તેવું જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વની વાત કરીએ તો આ તમામ જે રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે તે ક્યાંક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે જે હેન્ડ ટુ હેન્ડ ટ્રાન્ઝેક્શન જે કરવામાં આવતા હોય છે. ખાસ કરી અત્યારે હાલ તમામ જે કહેવાય ગુજરાતના તમામ જે મોટા બુકીઓ છે, તમામ બુકીઓ જે અત્યારે હાલ દુબઈ ખાતે છે ત્યાંથી આ સમગ્ર જે એપ્લિકેશન છે તેનું ઓપરેટ કરવામાં આવી રહી છે. તદુપરાંત તેમનો એક વ્યક્તિ જે જગ્યાએ જે મેદાનની અંદર જે મેચ રમાતી હોય છે ત્યાં હાજર હોય છે અને ત્યાંથી સમગ્ર એપ્લિકેશન દ્વારા જે ટીમનો ભાવ હોય કે પછી જે સેશન્સ હોય તમામ વસ્તુનો ભાવ જે બોલ ટુ બોલ ભાવ જે બદલાતા હોય છે તે ત્યાંથી ચેન્જ કરવામાં આવતા હોય છે. એટલે કહી શકાય કે જે વીટીવી દ્વારા આ સમગ્ર જે આ વખતે ઓનલાઈન જે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જે ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવે છે તેનો જે આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ખાસ એક મોટા સવાલ એ ઊભા થાય છે કે આ વખતે દર વખત તો જે કહેવાય કે પોલીસ જે બુકીઓ હોય છે કે ક્યાંક હોટલમાં કે ક્યાંક ઘરમાં જે છુપી રીતે જે બેસીને સમગ્ર જે સટ્ટો રમાડતા હોય છે તે રીતે આ વખતે સટ્ટો નથી રમાડતા. આ વખતે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આ સટ્ટો રમાડવામાં આવે છે. તો પોલીસ આ સટોડિયાઓ સુધી કે આ બુકીઓ સુધી કઈ રીતે પહોંચશે? ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 67,000 જેટલા જે આઈડી પાસવર્ડ છે તે ગુજરાતની અંદર માત્ર આપવામાં આવ્યા છે. એટલે કહેવાય કે 67,000 યુઝર્સ જે 67,000 લોકો જે ગુજરાતની અંદર આઈપીએલનો સટ્ટો રમે છે તેવું એક અનુમાન રાખવામાં આવ્યું છે. એટલે કહેવાય કે એક પોલીસ બેડા માટે અને ખાસ સાયબર ક્રાઇમ માટે ખૂબ મોટી ચેલેન્જ આ વખતે કહી શકાય કે આ લોકોને પકડવા તો કઈ રીતે પકડવા, સર્વ કઈ રીતે આ લોકોનું ક્યાંથી ચાલી રહ્યું છે, કઈ રીતે આ સર્વર ઓપરેટ કરવામાં આવે છે, કઈ જગ્યાએ બેસીને આ લોકો આ સટ્ટો રમાડતા હોય છે તે એક મોટા સવાલ ઊભા થાય છે. ખાસ કરી અત્યારે હાલ આ વધારે આ એપ્લિકેશનનો ઉપયોગ છે તે યુવાધન કરતું હોય છે કે જે ખાસ કરી કોલેજની અંદર કે હોસ્ટેલની અંદર જે છોકરાઓ જે યુવાધનો રહેતા હોય છે તે લોકો આ એપ્લિકેશનનો વધારે ઉપયોગ કરતા હોય છે. ક્યાંક અત્યારે જે હાઈટેક જમાનો કહેવાય કે આવી ગયો છે, મોબાઈલનો ઉપયોગ વધારે થતો, ઇન્ટરનેટનો ઉપયોગ વધારે થવા માંડ્યો છે, ત્યારે તે ઇન્ટરનેટ થ્રુ જ અત્યારે હાલ આ ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવે છે. ત્યારે હાલ જે કહેવાય કે જે ભારત ગુજરાતનું જે યુવાધન છે તે અત્યારે બરબાદ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે પોલીસ આ તમામ લોકોને કઈ રીતે રોકશે અને ખાસ અત્યારનું જે યુવાધન છે તેને જે આ બરબાદ થતા કઈ રીતે રોકશે, આ એક મોટા સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે. જી, સાથે જ વાત કરીએ કે વીટીવી દ્વારા જે રીતે 10 એપ્લિકેશનોના જે નામ છે તે બહાર પાડવામાં આવ્યા છે, મહત્વની વાત કરીએ તો તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી આ એપ્લિકેશન ઉપર હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા આ એપ્લિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમ એ મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. ખાસ વાત કરીએ તો પોલીસને બી કહી શકાય કે આ બાબતની જાણ ના હોય તેવું શક્ય નથી. પોલીસને તમામ વસ્તુઓની જાણકારી હોય છે. આ વખતની જો ખાસ વાત કરીએ તો જે રીતે 10 જેટલી એપ્લિકેશનો દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવ્યો છે, પોલીસ બી આ બાબતથી જાણકાર હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ખાસ હજી સુધી કોઈ પણ પ્રકારનો જે બુકી આ ઓનલાઈન એપ્લિકેશનથી સટ્ટો રમાડતા હોય તેવો હજી સુધી પોલીસની પકડમાં નથી આવ્યો. એટલે કહેવાય કે સાયબર ક્રાઇમ માટે એક મોટી ચેલેન્જ ઊભી થઈ ગઈ છે. કહેવાય છે કે ધીમે ધીમે જે ખાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ જે સાયબર ક્રાઇમ છે તે અત્યાધુનિક ટેકનોલોજી સાથે જે અત્યારે હાલ બનાવવામાં આવ્યું છે, ઘણા
એવા જે ઓફિસરો છે કે જે સાયબર ક્રાઇમના એક્સપર્ટ કહી શકાય તેવા ઓફિસરો બી અત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમની અંદર રાખવામાં આવે છે, પરંતુ આ તમામ લોકો જે આ ઓનલાઈન એપ્લિકેશનથી જે સટ્ટો રમાડવામાં આવે છે ત્યાં સુધી પહોંચશે કે કેમ એ સવાલ ઉભો થાય છે, કેવી રીતે આ જે બુકીઓ છે તેમના સુધી પહોંચશે? કારણ કે જે ખાસ જે કહેવાય કે ગુજરાતના જે મોટા મોટા માથા જે મોટા મોટા બુકીઓ છે તમામ બુકીઓ અત્યારે જે આઈપીએલ સિઝન 11ની જે શરૂઆત થવાની છે તેને એક મહિના પહેલા જ દુબઈ પહોંચી ગયા હતા. તદઉપરાંત જે નાના નાના બુકીઓ છે જે અત્યારે હાલ અમદાવાદ કે ગુજરાતની અલગ અલગ જગ્યાએથી જે આ એપ્લિકેશન દ્વારા લોકોને સટ્ટો રમાડે છે તો તે લોકો સુધી કઈ રીતે પહોંચવું આ એક મોટો સવાલ ઉભો થયો છે. ઇન્ટરનેટનો મોબાઈલનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે, પરંતુ આ સર્વર દ્વારા આ લોકો દ્વારા પહોંચવાની જે વાત છે ત્યાં સુધી જે આ આઈપીએલ સિઝન ચાલે છે ત્યાં સુધી એમાં પોલીસ કેટલા આવા બુકીઓને પકડી શકે છે તે જોવાનું રહેશે. જી શ્રી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત દેશમાં દર વર્ષે આઈપીએલ ક્રિકેટ મેચ રમાતી હોય છે. આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે જ સટ્ટા બજાર ગરમાતું હોય છે. આ વર્ષે પણ આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆત સાથે જ સટ્ટા બજાર ગરમાયો છે. સટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રમાડવામાં આવી રહ્યો છે, જેમાં ક્રિકેટ માઝા, ક્રિકેટ ફાસ્ટ લાઇન, ક્રિકેટ લાઇવ લાઇન, ક્રિકેટ લાઇન ગુરુ, ક્રિકેટ એક્સચેન્જ, ખાઈ લગાઈ કેલ્ક્યુલેટર, ક્રિકેટ બેટિંગ જેવી એપ્લિકેશન પર આઈપીએલ ક્રિકેટનો સટ્ટો રમી શકાય છે. તો ગુજરાતના કુખ્યાત બુકીઓની વાત કરીએ તો દિનેશ ખંભાત હાલમાં દુબઈ છે, તે પણ આ પ્રકારે સટ્ટો રમાડે છે. આ સિવાય જિગ્નેશ પાટણ ઉર્ફે જીગો પાટણ જે હાલમાં દુબઈ છે તે પણ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ થકી સટ્ટા બજારમાં સક્રિય છે. તો અજીત ભાભર, પિન્ટુ પાટણ, કિરણ માલા, ટોમી ઊંચા, જય માળી નામના બુકીઓ સટ્ટા બજારમાં સક્રિય છે.